આઠ વિષય ગુજરાતી પાઠ પંદર અખંડ ભારતના શિલ્પી લેખક છે રાઘવજી માઢડ જન્મ એક છ ઓગણીસો એકસઠ રાઘવજી દાનાભાઈ માઢડનો જન્મ અમરેલી જિલ્લાના દેવરિયા ગામમાં થયો છે તેમણે મુખ્યત્વે વાર્તા નાટક નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે તેમના છવ્વીસ કટા પણ વધુ પુસ્તકો પ્રગટ થયા છે ઝાલર અમરફર કોક જળતી લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે ગુજરાતના અગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે હાલ તેઓ જીસીઈ આરટી ગાંધીનગરમાં કાર્યરત છે આ ચરિત્રલેખમાં લોખંડી પૂર્વ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા દઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠ અડગ મનોબર નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે સરદાર વિશેના અન્ય મહાનુભવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે આ બધા પ્રસંગો દ્વારા સરદારનું વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આખું આગવું અને અનોખું મહત્વ છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનો એક સિર છોક ગણાય છે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરડા એવો ઓડગાર નીકળી ગયો હતો જેમણે જેમણે આ ઓડગાર સાંભળ્યો તેમણે તેને મેં ઉપાડી લીધો હતો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરડા તરીકે ઓળખાવા લાગ્યા હતા શું કહે છે કે બાર વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું એક આગવું અને અનોખું મહત્વ છે એકવાર કોઈ એક પ્રસંગે કોઈકના મોમાંથી વલ્લભભાઈ પટેલમાંથી ખેડૂતોના સરદાર એવો ઉડ્ગાર નીકળી ગયો હતો જેમણે જેમણે આ ઉડગાહ સાંભળ્યો હતો એ બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા બારડોલીની સમગ્ર લડતનો ડોર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેરા એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈની રીત સર્ન સરદારનું બિરુર આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરડા ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં શરડાનું માનભર્યું સ્થાન પામ્યા હતા શું કહે છે કે બારડોલીની સમગ્ર લડતનું રૂપ સરદાર વલ્લભભાઈના હાથમાં હતો બારડોલીની લડત દરમિયાન એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે અહીંના શરડા કોણ છે વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે છે આવી રીતે ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું ત્યારથી તેઓ માત્ર ખેડૂતોના સરડા ન રહેતા સમગ્ર દેશના લોકહ્યામાં સરડાનું સ્થાન પામ્યા હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસા નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો પંચોતેરના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસા નડિયાદમાં એકત્રીસ દસ અઢારસો પંચોતેરના રોજ થયો હતો તેમનું વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ હતું તેના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા દઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ઢબકતી હતી રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને જીની નજરે જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધુરપને અનુભવી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાટા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે આ વાત વલ્લભભાઈને બાળપણમાં આત્મસાત થઈ હતી શું કહ્યું હતું ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાટા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામની શાળામાં મેળવ્યું હતું અને ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું વિદ્યાર્થી વયથી તેમનામાં નેતાગીરી કે દર્શ સંકલ્પ બીજ પડેલા હતા એકવાર એક થયેલી ગામના વેદરાજે ઈલાજ માટે લોકોના રકડક વિચાર્યું ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢો અનુભવવા લાગ્યા હતા આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ શરીઓ લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો જોનારા સૌ રહી ગયા હતા તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણ આવવા તો અનેક પ્રસંગો છે શું કહે છે કે બાળપણનો એક પ્રસંગ હતો કે એક વાર તેને કાક બલાય થઈ ગઈ હતી ગામના વેદરાજી ઈલાજ માટે લોખના ધકધકતા સરિયા વડે તેને ડામ દેવાનું વિચાર્યું પરંતુ કુમળો બાળકને જોઈ વેદરાજ પોતે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા પરંતુ એ સમયે વેદરાજના હાથ વેદરાજના હાથમાંથી ગરમ સરિયો લઈ વલ્લભભાઈએ પોતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો આ દ્રશ્ય જોઈને સૌ આશ્ચર્યચકિત નવાઈ પામી ગયા અને તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણ કેટલાક પ્રસંગો છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દે મા ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યું હતું પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાટુરિયટી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે પહેલાં શું કહ્યું હતું કે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસમાંથી ઇંગ્લેન્ડ જવા જે કંઈ પૈસાની બચત કરી હતી એ પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈને તેમણે લંડન જવા માટે આપી દીધા હતા અને પછીથી વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પ્યોન આવીને એક તાર આપી ગયો પત્ર આપી ગયો તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ કિસ્સામાં મૂકી દીધું વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ સાનો તાર હતો વલ્લભભાઈ નિમિત્તે જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વસ્ત થયા વગર પોતાની ફરજને અડગ કાઢી અડા કરી હતી શું કહે છે કે સ્વય સફળ વકીલ તરીકેની નામના મેળવી ખ્યાતિ મેળવી હતી એક પ્રસંગ છે કે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એક પ્યુન પત્તાવારો આવીને એક પત્ર આપી જાય છે એ પત્ર વાંચે છે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વગર વલ્લભભાઈ એ પત્ર પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને ફરીથી કોર્ટની કાર્યવાહીમાં લાગી જાય છે જ્યારે કોર્ટની કાર્યવાહી પૂરી થઈ છે ત્યારે કોઈ પૂછે છે કે મિસ્ટર પટેલ સારો પત્ર હતો વલ્લભભાઈએ ધીમેઠે જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વાસ થયા વગર પોતાની ફરજને ખૂબ જ અડગતાથી મજબૂતતાથી તેને અદા કરી હતી આમ તો દૂરથી જોના ને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું કઠોર લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ હતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નર્ય જેવા હતા નરે ઉપરથી કથર અને બળછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તો એમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં બલબલાને પણ કોઈ જ શેર શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જોશ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો શું કહે છે કે વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ કઠોર લાગતું હતું તેમનો સ્વભાવ બહુ કડક હતો કારણ કે બોલી સચ્ચાઈ અને આખા બોલાને લીધે લોકોને એવું લાગતું હતું પરંતુ જોવા જઈએ તો તેઓ નરિયે જેવા હતા જેવી રીતે નરિયેલ ઉપરથી કઠણ અને બળછટ લાગે છે પરંતુ અંદરથી મીઠું અને કુમળ હોય છે એવો જ તેમનો સ્વભાવ હતો તેમની વાણીમાં જોશ જોસો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા એમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસે કાલ સવારે ઉઠીને તમારે ઉકેયાથી આઠમ્યા સુધી ઘરને તારા મારી ખેતરમાં ફટાડેવું પડશે છાવણી જેવી જિંદગી જ કાઢવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોરી પ્રાણ હોય તેમ વર્ટે શું કહે છે કે બારડોલીની લડાઈ દરમિયાન તેમણે એક પત્રિકા પ્રગટ કરી હતી એ પત્રિકામાં તેમણે કહ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું પોસાશે નહીં કાલ સવારે ઉઠીને ઉગ્યાથી આઠમ્યા સુધી ઘરને તારા મારીને ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી પડાવ નાખીને જેવી જિંદગી જીવવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ બધી કોમ રાગ એક રાગ એટલે કે એક બનીને એક ખોરીએ પ્રાણ હોય એક જ પ્રાણ હોય તેવી રીતે વર્તન કરવું પડશે આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી દમડી એટલે કે પૈસા એક પણ પૈસા આપણે સરકારને આપવા નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યો ન જીવ્યો થઈ જશે અને તાલુકા કાયમના માટે બોજામાં પડશે વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોડી હતા માળેભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એક વાર માળેભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગ્યું રચનાત્મક ગફરત તે કેવી હોય પણ સદાજ એમનું નામ બીરબલની જતાથી બોલી ઉઠ્યા સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી ડાજેલી દાળ વલ્લભભાઈએ જેલયાત્રા પર બેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાજગામમાંથી ધરપકડ કરી હતી શું કહે છે કે વલ્લભભાઈએ યાત્રા પર સહન કરી હતી દાંડી યાત્રા શરૂ થવાની હતી તેના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાજગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારા ઉઠી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન માડેભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નતોટીના થોડા અંશો જોઈ હતું શું કહે છે કે વલ્લભભાઈ જેલયાત્રા પર સહન કરવી હતી તેમને યાત્રા શરૂ થવાની પાંચ દિવસ પહેલા સાતમી માર્ચે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા જેલની દિવાલો કહે છે કે જેલની યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન માડુભાઈની ડાયરીમાં જોવા મળે છે તમને કેવી રીતે રાખે છે ચોર લુતારાની જેમ મને રાખે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય છે સરદાર વલ્લભભાઈને મળવા જાય છે ત્યારે તેમને પ્રશ્ન પૂછે છે કે તમને કેવી રીતે રાખે છે ચોર ઉતારાની જેમ મને રાખે છે સુવાને શું એક કાળો કામળો છે એની ઉપર આરોટીએ છે ખોરાકનું કેમ છે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલાને દાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ગોડા ને કપેટ એવું જ હોય આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્રા આ એક ઝલક છે સાબરમતી જેલમાં વિભાગ તરીકે ઓળખવામાં આવે છે છે અમદાવાદની સાબરમતી વલ્લભભાઈ પટેલને જ્યાં રાખવામાં આવ્યા હતા એ વિભાગને સરદારસમૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર આપણે એક કવિએ આમ વલ્લભભાઈની વીનું વિશેષણ આપ્યું હતું શું કહે છે કે એક કવિએ વલ્લભભાઈ નિશાનું વીરનું વિશેષણ આપ્યું હતું વલ્લભભાઈને મળેલા વિશેષોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોકોની પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે હરેક પક્ષ પટેલ ટોલતા હરેક ભેટ કો પટેલ ખોલતા ડોરાવ્યા છીપાવશે ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિનકીની ડર જબાન શું કહે છે કે સરદાર વલ્લભભાઈને અલગ અલગ લોકોએ અલગ અલગ વિશેષણો આપ્યા છે સરદાર જન સમુદાય સંગઠલન માટે અન્ય લોકોને થતા અન્યાય અને દમન સામેની લડત માટે હંમેશા અગ્રેસર રહેતા હતા શું છે કે લોકોના સમુદાયના ભારે પાળખ્યા તો લોકો કેવા હોય છે તેઓ તરત જ જાણી જતા હતા દાણીકૂટ દરમિયાન લોકોની મનોબળવાળા શાળના આઉટકારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તો જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે સરદાર પટેલ એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નેહરુ પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને આરાધ્યું હતું સરદાર પાવિત્ર એટલે પવિત્રતાને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું હતું સરદાર વલ્લભભાઈના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા હતા તે રાજ્યોના વિલીનીકરણ ખબરી અને મહત્વની જવાબદારી સરદારને સીધે આવી હતી ખૂબ જ મુશ્કેલ આ કાર્ય હતું છતાં પણ તેઓ ગુને પૂર્વક પાર પાડતા હતા જ્યાં સમજાવટી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક સાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખલ ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજા રાજશાહીને નાબૂદ કરી હતી અને રાજા રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડ બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાલા નેહરુ ગાંધીએ સત્યને આરાધ્યું હતું સરદાએ પવિત્ર રાણે અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું હતું સરદાર વલ્લભભાઈના ગુરુ ગાંધીજી હતા અને સરદાર વલ્લભભાઈના ગુણોને લીધે તેને અખંડ ભારતના શિલ્પી પણ કહેવામાં આવ્યા વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં બોલ ગોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાનો ઉપર આવે તો જે તેથી જરાય ડગમગતા હતા શું કહે છે વિનોબા સરદાર વલ્લભભાઈ પટેલ તો સરદાર સ્પષ્ટ બોલતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે કે નહીં ગમે વર્ટો પાર આવે તો તેના ઉપરમાં જરાય ડગમગતા હતા ગાંધીજીના અંગત સચિવ માળવભાઈ દેસાઈ સરદારમાંથી લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી અધીન્ય સર્જન તેમની વાણીમાં ટું ગાંધીજીએ સરદારના એક અંત્યન છુપા સ્વરૂપનું છટું કટા જણાવ્યું હતું કે સરદારની સુરવીતા જ્વલંત દેશદાસ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું હજાર ન હતો પણ તેમણે મને જે પ્રેમથી ધરબો કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જે દર્શાવી શકે તેવા ગુણોને મને સરદારે દર્શન કરાવ્યું વલ્લભભાઈ સારકી પ્રિય હતા સારું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો શું કહે છે કે વલ્લભભાઈ સારકી પ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ જ તેમનો જીવન મંત્ર હતો જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો ઉત્તરાકાળમાં દીકરી મણિબહેને પોતાની ઉલતથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે ઠીંગડું મારેલી સાડી પહેરવા માટે એવા નાના પણ અનુભવતા ન હતો શું કહેવાય છે કે તેમણે પોતાની દીકરી મણિબહેનને પણ એવા જ સંસ્કારો વારસામાં આપ્યા હતા મણિબહેનની સાદગી પણ એવી હતી કે ઠીંગડુ મારેલી સાડી પહેરવા માટે તેમણે પણ પાવતી નથી અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ મંડળ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન પંદર બાર ઓગણીસો પચાસના રોજ ચરોતર નામના એક નાનકડા ગામમાં થયું હતું